નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પંચાયત વિભાગ ભરતી બે હજાર બાવીસ એટલે કે ઓગણીસ વિભાગની અંદર જે ભરતી આવવાની છે એની ઓફિશિયલ જાહેરાત પણ આવી ગઈ છે કે કેટલી વિભાગની અંદર કેટલી જગ્યા છે સાથે મિત્રો આની અંદર જે અભ્યાસક્રમની જે ઓફિશિયલ પીડીએફ છે એના વિશે વાત કરીશું કે જે ઓગણીસ વિભાગોની અંદર ભરતી છે એની અંદર અભ્યાસક્રમ કયા પ્રકારનું પેપર કેટલા માર્કનું હશે અને સમય શું હશે એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પંચાયત વિભાગ અંતર્ગત જે ભરતી જુલાઈ બે બે હજાર એકવીસની અંદર જે આવેલી છે જે ઓફિશિયલ માહિતી છે જે પંચાયત વિભાગ અંતર્ગત છે તો મિત્રો આની અંદર એક્ઝામિનેશન અંતર્ગત જે પોસ્ટો છે એનું જે અભ્યાસક્રમ છે એ નક્કી કરેલો છે જે ઓફિશિયલ માહિતીના આધારે છે મિત્રો આની અંદર ઘણી બધી માહિતી અહીંયા તમને જોવા મળશે તો મિત્રો આપણે જે મહત્ત્વની જે અભ્યાસક્રમ બાબતે છે એના વિશે વાત કરીએ તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો સૌપ્રથમ છે જુનિયર ક્લાર્ક એની અંદર જે પેપર સો માર્કનો એક એક કલાકનો સમયગાળો છે તો એની અંદર જે પચાસ માર્કનું જનરલ અવેરનેસ જનરલ નોલેજ માટે છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્કનું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્કનું જનરલ મેથેમેટિક્સ દસ માર્કનું એમ કહીને જે જુનિયર ક્લાકનું પેપર છે એ સો માર્કનું પૂછવામાં આવશે તો વિલેજ પંચાયત સેક્રેટરી એની અંદર પણ સો માર્કનું પેપર છે એની અંદર પણ જે સેમ ટુ સેમ ઉપર સિલેબસ હતો એ પ્રકારે રહેશે એની અંદર સો માર્કનું પેપર અને એક કલાકનો સમયગાળો સાથે મિત્રો આની અંદર ગ્રામ સેવકની જે ભરતી છે એની અંદર આપણે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ વીસ માર્કનું છે તો ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર પંદર માર્ક ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર પંદર માર્ક સાથે મિત્રો આની અંદર જે ગ્રામ ગ્રામસેવકની ભરતી જે ટેકનિકલ નોલેજ એની અંદર પચાસ માર્ક એમ કહીને ટોટલ સો માર્કનું પેપર અને એક કલાકનો સમયગાળો રહેશે સાથે મિત્રો ફિમેલ વર્કર એની અંદર જનરલ અવેરનેસ વીસ માર્ક ગુજરાતી લેંગ્વેજ ગ્રામર પંદર ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર પંદર સાથે મિત્રો આની અંદર જે ફિમેલ હેલ્થવર્કરની અંદર જે કામગીરી હોય છે એ રિગાર્ડિંગ પચાસ માર્કનું એમ કહીને સો માર્કનું પેપર પૂછવામાં આવશે તો હેલ્થ વર્કર તો એની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ વીસ માર્ક ગુજરાતી લેંગ્વેજ ગ્રામર પંદર માર્ક છે ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર પંદર અને મલ્ટીપલ મલ્ટિપલ હેલ્થવર્કરની જે કામગીરી છે એ અંતર્ગત પચાસ એમ કહીને સો માર્કનું પેપર રહેશે તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની અંદર પણ તમને સો માર્કનું પેપર છે તો મિત્રો એની અંદર પણ તમને જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે એની કામગીરી માટે પચાસ માર્ક તો બાકીના જે રહેશે જનરલ અવેરનેસ વીસ ગુજરાતી લેંગ્વેજ ગ્રામર પંદર જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર પચાસ પંદર માર્કનું એમ કહીને સો માર્કનું પેપર અને એક કલાકનો સમયગાળો રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની કે જનરલ અવેરનેસની અંદર કયા કયા ટોપિક કવર કરવામાં આવશે તો એની પણ માહિતી તમને અહીંયા જોવા મળતી હશે સાથે મિત્રો આની અંદર જે છ વિભાગ હતી એ અંતર્ગત રહેશે અને પંચાયત વિભાગ ફાર્માસિસ્ટ છે એની અંદર પણ તમે જોઈ શકો છો એની અંદર તમારું પેપર દોઢસો માર્કનું રહેશે તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ માર્ક છે ગુજરાતી લેંગ્વેજ ગ્રામર વીસ ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર વીસ અને ફાર્માસિસ્ટનું જે છે એ અંતર્ગત તમારે પંચોતેર માર્કનું એમ કહીને ટોટલ દોઢસો માર્કનું પેપર રહેશે એટલે કે દોઢ કલાકનો સમયગાળો આપવામાં આવશે તો મુખ્ય સેવિકાનું પેપર દોઢસો માર્કનું છે એની અંદર પણ દોઢ કલાકનો સમયગાળો છે તો મિત્રો મુખ્ય સેવિકાની લગતી કામગીરી પંચોતેર માર્ગ છે બાકીના જે માર્ગ છે જનરલ અવેરનેસ જનરલ નોલેજ પાંત્રીસ ગુજરાતી લેંગ્વેજ ગ્રામર વીસ અને ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર વીસ સેમ ટુ સેમ રહેશે તો મિત્રો એગ્રીકલ્ચર અંતર્ગત જે ભરતી છે એની અંદર પણ તમે જે અભ્યાસક્રમની અંદર ખાલી પંચોતેર માર્ક તમારું જે એગ્રીકલ્ચરને લગતા પ્રશ્નો છે એ ટેકનિકલ પૂછવામાં આવશે બાકીનું સેમ ટુ સેમ રહેશે સ્ટાફ ક્લાસમાં પણ એવું જ છે મિત્રો પંચોતેર માર્કના જે સ્ટાફ નર્સની કામગીરી છે એ અંતર્ગત રહેશે અને બાકીનું જે સિલેબસ છે એ પ્રકારે રહેશે અને દોઢ કલાકનો સમયગાળો છે તો મિત્રો લેબોરેટરી ટેકનિકલની અંદર પણ જે છે અભ્યાસક્રમ તો લેબોરેટરી ટેકનિકલ અંતર્ગત પંચોતેર માર્ક બાકીનો અભ્યાસક્રમ વીસ વીસ અને પાંત્રીસ એમ કરીને દોઢસો માર્કનું પડે છે તો સ્ટ્રેટેજિક સ્ટ્રેટેજિક આસિસ્ટન્ટ એની અંદર પણ તમને જે કામગીરી અંતર્ગત પંચોતેર અને બાકીના જે વિભાગો છે એ અંદર જનરલ અવેરનેસ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ અંતર્ગત એમ કરીને દોઢસો માર્કનો પેપર પૂછવામાં આવશે તો મિત્રો તો મિત્રો સાતમા વિભાગની અંદર રિસર્ચ આ અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ ગુજરાતી લેંગ્વેજ ગ્રામર વીસ અને ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર વીસ અને જે આસિસ્ટન્ટ અંતર્ગત જે કામગીરી છે એના પંચોતેર માર્ક એમ કહીને દોઢસો માર્કનો પેપર રહેશે દોઢ કલાકનો સમયગાળો છે તો મિત્રો એકાઉન્ટ એ અંતર્ગત ડેપ્યુટી એકાઉન્ટ અંતર્ગત છે મિત્રો આની અંદર પણ તમારી કામગીરી અંતર્ગત પંચોતેર માર્ક અને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ ગુજરાતી લેંગ્વેજ ગ્રામર વીસ ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર વીસ એમ કહીને ટોટલ દોઢસો માર્કનું પેપર છે દોઢ કલાકનો સમયગાળો છે તો મિત્રો આની અંદર સિવિલ એન્જિનિયર અંતર્ગત તમે જે ભરતી છે એ અંતર્ગત સિવિલ એન્ એન્જિનિયર અંતર્ગત જે કામગીરીના પંચોતેર માર્ક્સ સાથે મિત્રો આની અંદર જનરલ અવેરનેસ પાંત્રીસ જે પ્રકારે સિલેબસ છે બધાનો એ પ્રકારે રહેશે કામગીરી અંતર્ગત તમારો ખાલી સિલેબસ જે તમારી કામગીરી છે એની અંદર બદલાવ જોવા મળશે તો દોઢસો માર્કનું પેપર છે અને દોઢ કલાકનો સમયગાળો છે તો મિત્રો આની અંદર કોપરેશન અંતર્ગત જગ્યાએ આવેલી છે એટલે કે જે ઓફિસર છે એ અંતર્ગત તો આની અંદર પણ દોઢસો માર્કનું પેપર તમને જોવા મળશે અને જનરલ અવેરનેસ સૌથી વધુ પંચોતેર માર્કનું અને નોલેજ એ અંતર્ગત છે ગુજરાતી લેંગ્વેજ ગ્રામર વીત્રીસ મારક ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર ત્રીસ અને જનરલ મેથેમેટિક્સ અંતર્ગત પંદર માર્ક એમ કહીને ટોટલ દોઢસો માર્કનું પેપર રહેશે તો મિત્રો આની અંદર જે જુનિયર ગ્રેડ અંતર્ગત સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર છે એની અંદર પણ તમને સૌથી વધુ જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના પંચોતેર ગુણ છે બાકી બધા જે આપણે જોઈએ કે જે ઉપર હતું ગુજરાતી લેંગ્વેજ ગ્રામર ત્રીસ અને ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર ત્રીસ માર્ક અને મેથેમેટિક્સ પંદર માર્ક એમ ને ટોટલ દોઢસો માર્કનું છે ડેપ તો મિત્રો આરમો વિભાગ છે ડેપ્યુટી ચિચનેસની અંદર જનરલ અવેરનેસ જનરલ નોલેજ પંચોતેર ગુજરાતી લેંગ્વેજ ગ્રામર ત્રીસ ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર ત્રીસ અને જનરલ મેથેમેટિક્સ પંદર માર્ક એમ કહી દોઢસો માર્કનું પેપર છે ઇંગ્લિશ સ્ટેન્ડોગ્રાફર અંતર્ગત જે જગ્યા છે એની અંદર પણ તમને અહીંયા જે પેપર મળશે જોવા મળશે તો આની અંદર જે પહેલું પેપર પૂછવામાં આવશે સોગુનું છે જનરલ અવેરનેસ જનરલ નોલેજ ચાલીસ માર્ક ગુજરાતી લેંગ્વેજ ગ્રામર ત્રીસ ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર જે ત્રીસ માર્ક એમ કહે સો માર્કનું પેપર રહેશે તો બીજું મિત્રો બીજી બીજા પેપરની અંદર પણ તમને જે સો માર્કનું પૂછવામાં આવશે એ અંતર્ગત અભ્યાસક્રમ છે ટોટલ અભ્યાસક્રમ અંતર્ગત બસ્સો માર્કનું રહેશે તો એની અંદર જનરલ અવેરનેસની અંદર કેટલા કેટલા ટોપિક છે એની પણ માહિતી તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આ રીતે તમામ સિલેબસ જે ઓગણીસ કેડરની ભરતી તો મિત્રો આપણે આ રીતે તેર કેડર જોયું આગળ છ કેડર જોયું એમ કહીને ટોટલ ઓગણીસ વિભાગની અંદર પંચાયત વિભાગની ભરતી બે હજાર બાવીસ અંતર્ગત છે તો આ પ્રકારે તમને સિલેબસ જોવા મળશે અને જે પણ મિત્રોએ આ સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે લાસ્ટમાં લિંક હશે તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી શકો છો જે આ ઓફિશિયલ પીડીએફ તમને ત્યાંથી મળી જશે સાદા મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને અનઅકાડેમી સાથે તમે ફ્રીમાં લાઈવ ક્લાસીસ જોવા માંગતા હોય અને બેચમાં જોઈન કરવા માંગતા હોય તમારા માટે સૌથી પહેલાં તો વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઓગણત્રીસ ડિસેમ્બરના જે પ્રહાર નામની બેચ છે જે પીએસઆઈ અને એએસઆઈ માટે છે એની અંદર તમે જોઈન કરી શકો છો સાદા મિત્રો પ્રાઇઝ હવે થોડા દિવસની અંદર ઘટ તમને જોવા મળશે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જો તમે ઓલ્ડ પ્રાઇઝ અને જે ન્યૂ પ્રાઇઝ છે એ અંતર્ગત તમને ઘણો બધો ડિફરન્ટ જોવા મળશે દસ ટકા ડિસ્કાઉન્ટ લેવો હતો ત્યારે તમે અનઅકેડેમી સાથે જોઈન કરી શકો છો નીચે લિંક આપેલી છે તો મિત્રો ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ અનઅકેડેમી છે તમે પ્લસ ફ્યુચરની અંદર તમે જોઈ શકો છો અનલિમિટેડ કોર્સ અનલિમિટેડ જે ક્લાસીસ લાઈવ લાઈવટે સિરીઝ છે સ્ટડી મટીરિયલ ગુજરાતીમાં મળશે અને મન મનપસંદ એજ્યુકેટર સાથે ભણી શકો છો અને સિલેબસ ચેક કવર કરવામાં આવશે તો મિત્રો ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપમાં પણ તમે ભાગ લઈ શકો છો તો મિત્રો આની અંદર પણ તમે છવ્વીસ ડિસેમ્બરના રોજ જે ફ્રી ટેસ્ટ ચાલવાની છે એની અંદર પણ તમે જોઈન કરી શકો છો મિત્રો આની અંદર કોલરશિપ અંતર્ગત તમને મળશે અને એક વર્ષનું અનઅકેડેમીનું પ્લસ સબસિડી તમને જોવા મળશે જ્યારે પણ તમે જોઈન કરો ફ્રી ક્લાસમાં ત્યારે અમારો કોેટ એન કરવાનો રહેશે તો મિત્રો આની અંદર ફ્રી ટેસ્ટમાં પણ તમે અમારા ટિકિટ માધ્યમથી તમે ફ્રી ક્લાસ લે જોઈન કરી શકો છો અને મિત્રો પ્લસ ટેસ્ટની અંદર પણ તમે જોઈન કરી શકો છો મિત્રો આજે પણ છે અને કાલે પણ છે એ અંતર્ગત છે અને બેચ કોર્ચની વાત કરીએ તો પરિવર્તન નામનો જે બેચ કોર્સ છે એ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે રહેલો છે તો મિત્રો કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અનઅકેડેમી સાથે જોઈ જોઈન કરી શકો છો અને આની અંદર અમારી સ્પેશિયલ ઓફર છે ચોવીસ મહિનાની અંદર ત્રણ મહિના મફત અને બાર મહિનાની અંદર બે મહિના મફત તમને મળશે તો મિત્રો ફ્રી લાઈવ ક્લાસીસમાં જોઈન કરવા માગતા હોય તો પણ તમે અમારો કોડ ટિકિટ એન્ડ યુઝ કરવાનો રહેશે તો ટિકિટ એનિટ કોડ યુઝ કરશો તમને સૌથી વધુ ફાયદો જોવા મળશે અને મિત્રો અલગ અલગ ક્લાસીસમાં તમે જોઈન કરી શકો છો લિંક નીચે આપેલી છે ફટાફટ જઈને તમે જોઈન કરો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત